બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પશુધનને ચરાવવા તેમજ પાણી માટે મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને પશુધનને ચરવા તેમજ પાણી માટે મુશ્કેલીઓ પડી રહી છે, જેમાં દિયોદરના રૈયા ગામના જાગૃત સરપંચ દ્વારા માલધારીની ગાયોને ચરવા માટે પોતાની 4 વીઘા જમીનમાં એરંડાનો ઉભો પાક ચરવા દેતા સરપંચે એક જાગૃત સરપંચ તરીકે અને સેવાભાવી વ્યક્તિના નામ મેળવી છે। રૈયા ગામના માલધારીનું કહેવું છે કે પોતાના પશુપાલનને ઉનાળાની શરૂઆતના સમયે ખાવા ખોરાક ના મળતા માલધારીઓએ રૈયા ગામના સરપંચ નાથાભાઈ પટેલની 4 માટે રજૂઆત કરી હતી, જેમાં જાગૃત સરપંચે હાલ કોઈ સુવિધા ન હોવાથી ગાયો માટે પોતાના ખેતરની 4 વીઘા જમીનમાં ઊભા એરંડાના પાકમાં ચરવા મૂકતા એક વર્તમાન સમયના જાગૃતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હા ભાઈ, નાથાભાઈ ભાઈ સરપંચને ફાજ્યા, અમે અભર મોના છે, અમે માલધારી મોના છે, બધા ગાયું હતી, પછી સરપંચ ફાજ્યા, સરપંચ નાથાભાઈ નહીં ગયા, અમે નાથાભાઈ કીધું કે અમને કે તમે ભૂસી મરતી મારા એરંડા મળવા પડી ગયું, અભર મને અહીંયા મારી